श्री चिजबिंदर जैन संघ प्रस्तुत करे छे सागरमाथी गागर स्वरूप श्री गुणसागर सुरेश्वरजी महाराज साहेबनी जीवन कथा जाणवा अने माणवा। आओ निहाळीए गुरुगुणनी प्रशस्ति। सवन 1969 शुभ दिवसे जारे ग्रहो नक्षत्रनी कलमे उज्ज्वल भविष्यना लेख लखाया त्यारे आपणा पुण्यना प्रतापे आपणने त्याग मार्गे चालनारा सूर्यजी मळ्या। धन्य ए माता पिता ज्यां पूज्यश्रीनो अवतरण थयुं। धन्य थई ए भूमि ज्यांथी साहिबजी त्याग मंते चाल्या। तो आओ बाळपणथी युवानी अने युवानीथी संयम जीवननी गुरुदेवनी यात्रा संक्षिप्तमां माणीए। सवंत 1993 कच्छना डेडिया गामे पूज्यश्रीनी दीक्षा थई। गुरु भक्तिने पोतानुं धर्म समझनार पूज्यश्री दीक्षा लेता ज दादा गुरुदेवनी सेवा अने वैया वचमां तत्पर थई गया। सवन 1998 कच्छना मेरावा गामे पूज्यश्रीने उपाध्याय पदवी प्राप्त थई। गुरुदेवना आशीर्वाद अने मां शारदानी कृपाथी केट केटलाय ग्रंथोनी रचना करी। सवन 2012 84 बंदरना ज्यां वावटा फरकता ए बात बजारनी धन्य धरा पर आचार्य पद महोत्सव थयुं अने पूज्यश्री बन्या आचार्य गुणसागर सुरेश्वरजी। पावागढ़मां अचरगढ़नी अधिष्ठायिका महाकाली माने गुरुदेव धर्मलाभ आपी रह्या छे। सूर्य मंत्र पठनी आराधना करी रहेला गुरुदेव। आ छे श्री गौतम सागर सुरेश्वरजी महाराज साहेबनी पाठने दीपावनार अने प्रभु महावीरनी 76मी पाठे थयेला अचल गशाधिपति परम पूज्य आचार्य भगवंत श्री गुणसागर सुरेश्वरजी महाराज साहेब सुधीनी पाठ परंपरा। आ छे गुरुदेवना शिष्य प्रशिष्य। सवन 2017 पूज्यश्रीना वरद हस्ते कच्छमां मेराऊ तथा नांगलपुरमां विद्यापीठोनुं उद्घाटन थयुं। आ विद्यापीठो थकी साधु साध्वी परिवारमां अतुल्य वृद्धि थई अने शरू थई अचल गजनी चढ़ती। सवन 2024 आगमन थयुं बालमुनि त्रिपुटीनुं। सवन 2030 कार्तक वद दशमना शुभ दिने भद्रेश्वर तीर्थे आचार्य श्री अचलगढ़ना अधिपति थया। श्री कच्छी विसा ओसवाल डेरावासी महाजन मुंबई द्वारा पूज्यश्रीने शासन सम्राटनु पद अर्पण थयुं। आ प्रसंगे गुरुदेवे पोताना शिष्यो प्रशिष्योने हर्षपूर्वक वासक्षेपथी आशीष आप्या। आवो जोईए एनी एक झलक। અર્પણ કરવાનું છે તેનો આ આયુષ્ક લેખન ઉપર લખાણ કરી
અને પૂજ્ય આચાર્ય ભગવંતને અર્પણ કરવાની છે. આપની સમક્ષ આ બધે રજૂ કરવામાં આવે છે. આ પતન શાસન સમ્રાટ યુગ યુગ જીવો, 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 શાસન સમ્રાટ 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 અમારો શાસન શાસન સમ્રાટ સવન 2033માં પૂજ્યશ્રીની નિશ્રામાં કચ્છ ગોધરાથી શત્રુંજય તીર્થનો છરી પાલક સંઘ નીકળ્યો. આ સંઘની પૂર્ણાહુતિના પ્રસંગે શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને અચલગચ્છ દિવાકરણીય પદ્ધતિ નવાજ્યા. શાસન પ્રભાવના અને સંઘના ઉન્નતિના લક્ષ્ય માટે સાહેબજીએ અખિલ ભારત અચલગચ્છના અધિવેશનોમાં સક્રિય હાજરી આપી. પૂજ્યશ્રીના નેતૃત્વમાં આવા 3 અધિવેશન થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણા ભવ્ય જીવોએ સંયમ માર્ગ સ્વીકાર્યો અને આ છે કચ્છ તુમડીના એ ભાગ્યવંતા હેમલતાબેન, જે સાહેબજીના હસ્તે રજોહરણ પ્રાપ્ત કરી બન્યા હિરણ્ય ગુણાશ્રીજી મહારાજ સાહેબ. પૂજ્યશ્રીએ બાદભૈયા દેરાસરમાં શ્રી ગુણસિંધુ સુરેશ્વરજીના ચરણ પાદુકાની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યશ્રીની જન્મની હીરક અને સંયમ જીવનની સુવર્ણ મહોત્સવની ડેડિયા ગામે ભવ્ય ઉજવણી થઈ. પ્રથમ ગુરુ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ. એ જ રીતે અચલગઢને ગુરુ ગુણસાગર સુરેશ્વરજી, ગુરુ ગુણોદય સાગર સુરેશ્વરજી, ગુરુ કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની જોડી મળી. શિખરજીના સંઘ વખતે વિપરીત સંજોગો વચ્ચે સંઘરત્ન ઝવેરચંદ જેઠાભાઈ સાવલાએ પૂજ્યશ્રીનો અભૂતપૂર્વ સાથ આપ્યો અને સંઘ સફળ કર્યો. લાલવાડીથી ભવ્ય અને ઐતિહાસિક છરી સંઘનું સમય શિખરજી તીર્થમાં વિરાટ પ્રવેશ. પૂજ્યશ્રીની નિશ્રામાં જાણે છરી પાલક સંઘનો બોલતો ઇતિહાસ લખાયો. મુંબઈથી શિખરજી, શિખરજીથી સિદ્ધાચલ તીર્થના સંઘો નીકળ્યા. ગુરુદેવની વાણી સાંભળી પોલીસ પણ વ્યસનનો ત્યાગ કરતા. શ્રી શિખરજીના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયનના સૂત્ર પર વાચના આપી. માત્ર એક શબ્દ વિનય પર 4 મહિના વાચના ચાલી. પૂજ્યશ્રીની પ્રેરણાથી પાટીરાણા તીર્થ, ગિરનાર તીર્થ તથા સમય શિખરજી તીર્થમાં કચ્છી ભુવનનું નિર્માણ થયું. શિખરજીથી સિદ્ધાચલના સંઘ સમયે એક ટ્રકે સંતુલન ગુમાવ્યું અને સાહેબની ડોલી સાથે ટકરાવવાની હતી. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. પણ આ શું, જાણે ચમત્કાર! ગુરુદેવે માત્ર પોતાનો હાથ દેખાડ્યો ને ગુરુદેવની રક્ષા કાજે શાસન દેવીએ ટ્રક થંભાવી દીધી. હજારો જૈનોતરને વ્યસનથી મુક્ત કરાવ્યા બદલ
ગવર્નરે પૂજ્યશ્રીને ભારત દિવાકરના બિરુદથી નવાજ્યા અને કામડી ઓઢાડી. ગુરુદેવને સાતમા વર્ષીતપના પારણા નિમિત્તે પારણા કરાવવાનું અને કામણી ઓઢાડવાનું સૌભાગ્ય ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંગને પ્રાપ્ત થયું. પૂજ્યશ્રીએ મા સરસ્વતીની કૃપાથી અનેક સૂત્રો ગ્રંથો અને 5724ની રચના કરી. પૂજ્યશ્રીએ મા સરસ્વતીની કૃપાથી અનેક સૂત્રો ગ્રંથો અને 5724ની રચના કરી. સંવત 2041માં વીસ જિનાલે અને સંવત 2043માં વડાલામાં શ્રી સંભવનાથ જિનાલયની સાહેબજીના હસ્તે પ્રતિષ્ઠા થઈ. પાલીતાણા તીર્થે પૂજ્યશ્રીની પ્રેરણાથી કચ્છી ભવનનું નિર્માણ થયું. એ જ રીતે રાજસ્થાનમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી દંતાણી તીર્થનું નિર્માણ થયું. જેમના સ્વપ્નશિલ્પી હતા આચાર્ય ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ મહાન, એવા 72 જિનાલયની કીર્તિ ફેલાઈ જહાન. આ છે મુંબઈમાં મરાડ વેસ્ટ અને ચીચબંદર નગરે એવા મહાન જૈનાચાર્ય ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના નામકરણ થયેલા ચોક. અચલ ગચાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચાતુર્માસની નામાવલી. ચાલો સાંભળીએ પૂજ્યશ્રીના મુખે માંગલિક. ઓમ પરમેશ્વરી નમસ્કારમ સારમ નવપદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરામ સ્મરામ્યમ. ઓમ નમો અરિહંતાણમ શિરસ્તમ શિરસ્વસ્તિકમ. ઓમ નમો સિદ્ધાણમ મુખે મુખ પટંબરમ. ઓમ નમો ઓમ નમો વધાયાણમ આયુધમ હસ્તયોર્ગદમ. ઓમ નમો લોયે સર્વશ્રાવણમ મોચકે પાદયોશુરે. એષો પંચ નમો કાળો શિલા વજ્રમયી ચલે. સર્વ પાપ પ્રણાશન વક્રો વજ્રમયો વૈ. મંગલાણમ ચતવ્યેશિન આદિરાંગારખાતિકા. શાંતં ચ પમંગલેયમ પરમંગોઈ મંગળા. વક્રો પરિવજ્રમયા સુદાનામ ઉપદ્રવનાશિની. પરમેશ્વરી પદોદ્ભૂતા કથિતા પૂર્વશૂરિ. યસ્યૈવં કુરુતે રક્ષાન પરમેશ્વરી પદૈ સદા. તસ્ય ન સાધ્યં વ્યાધિ પ્રાદિષ્ટાતિ કદાચન. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ. મંગલં સ્થૂલભદ્રાજા જૈનો ધર્મોસ્તુ મંગલં. ઓમ નમો દેવદેવાય નિત્યં ભગવતે રતે શ્રીમતે પાર્શ્વનાથાય સર્વકલ્યાણકારિણે. હ્રીં નૃપાય ધરણીન્દ્ર પદ્માવત્યર્ચિતાંગ્રયે. શુદ્ધાતિશયકોટિભિ શહિતાય મહાત્મને. અટ્ટે મટ્ટે પુરો દુષ્ટ વિધત્તે વર્ણપંક્તિવત્. દુષ્ટાન પ્રેતપિશાચાદીન પ્રણાશયતિ તે વિદા. સ્તંભય સ્તંભય સ્વાહાસનકોટિ નમસ્કૃત. અધિમત્યર્પણા દૂરા
दापतंतिर विलंबना नाभिदेशोद्भवन्नाले ब्रह्मरंध्र प्रतिष्ठिते व्यासमष्टदले पद्मे तत्त्वमे तत्फलप्रदम् तत्त्वमत्र चतुर्वर्णी परिभवेत् क्षिपौ क्षायति वरणैः तथा पञ्चाङ्गरक्षण यो विध्यायेदिदं तत्त्वं तस्यास्तस्या किल प्रिय पुरुषं बाधते बाढं तावत् क्लेशपरम्परा यावन्न मन्त्रराजोऽयं रविदागर्ति मूर्तिमान् व्याधिबन्धवधव्याला नलम्भशम्भवं भयं क्षयं प्रयाति श्रीपार्श्व नाम स्मरणमात्रतः यथा नादमयो योगी तथा चेत् तन्मयो भवेत् तदा न दुष्करं किञ्चित् कथ्यते नु भवादिदम् इति श्रीधीरिकापल्ली स्वामी पार्श्वजिनस्तुत श्रीमेरुतुङ्ग सूरेस्तात् सर्वसिद्धिप्रदायक जिरावल्ली प्रभुपार्श्वं पार्श्वयक्षेण सेवितम् अर्चितं धरणेन्द्रेण पद्मावत्या प्रपूजितं सर्वमन्त्रमयं सर्वकार्यसिद्धिकरं परं ध्यायामि हृदयाम्भोजे भूतप्रेतप्रणाशकं श्रीमेरुतुङ्गशूरीन्द्र श्रीमत्पार्श्वप्रभुपुर ज्ञानस्थितं हृदि ध्यायन् सर्वसिद्धिं भवेद्वम् ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानातिमिरान्धानां ज्ञानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। જ્યાં બધું સુકૃત ચાલી રહ્યું હતું ત્યાં જ પ્રકૃતિએ વજ્રઘાત કર્યો। સાહેબજીનું સ્વાસ્થ્ય કથળતું રહ્યું। રાજસ્થાનથી ઉગ્ર વિહાર કરી શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્ય શ્રી પાસે દોડી આવ્યા અને થયું ગુરુ શિષ્યનું મિલન। 2044માં ભાદરવા વદ અમાવાસના મુંબઈ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં સાહેબજી કાળધર્મ પામ્યા। सजी और पल के भरी कोई आंसू से कह दो छलकना नहीं राग से मोह से जो परे थे सदा रिश्ते नातों में उनको जकड़ना नहीं ठाट से ये भी उत्सव मना लीजिए मन से युग पुरुष को विदा कीजिए शान से गर्व से जय जयकार कीजिए मन से युग पुरुष को विदा कीजिए चल के कांटों पे सींचा चमन धर्म का ताकि जिन शासन यूं ही महकता रहे अपनी हर सांस में वो लड़े झूठ से ताकि शासन का झंडा फड़कता रहे स्वर्ण अक्षर में ये सब लिखा दीजिए मन से युग पुरुष को विदा कीजिए शान से गर्व से जय जयकार कीजिए मन से युग पुरुष को विदा कीजिए से धर्म से ये विदाई है सच्चे धर्म वीर की दिल में क्रांति की ज्वाला धड़कती रही ये विदाई है युग के कर्म वीर की भाव के कुछ सुमन भी चढ़ा दीजिए मन से युग पुरुष को विदा कीजिए
शान से गर्व से जय जयकार कीजिए, मान से युग पुरुष को विदा कीजिए, मान से युग पुरुष को विदा कीजिए, मान से युग पुरुष को।